આ જે હતી સાતમ, સાતમ એટલે કે શીતળા સાતમ આવે એ, અને એ સાતમ પણ જે પહેલી કણબીની સાતમ આવે, બે સાતમ આવે છે, એમાં મારા મમ્મીની લોકો બંને પાડે છે. તો હું ને ગતું આવી ગયા સાતમ કરવા માટે મારા મમ્મીના ઘરે. તો મને રાયતું બહુ જ ભાવે, મારું ફેવરિટ રાયતું છે. તો સવાર સવારમાં મારા મમ્મીને મેં કીધું, ફ્રેશ થઈને તરત જ પહેલાં મને તમે લોકો રાયતું બનાવી દો. તમારા મમ્મી રાયતું બનાવવા લાગે છે, તમે લોકો જોઈ શકો છો. અને રાયતું તો તમને લોકોને ખ્યાલ જ હશે, અને જેને પણ ન આવડતું હોય તે લોકો પણ શીખી જશો જો તમે લોકોને બતાવો મારા મમ્મી કઈ રીતના રાયતું બનાવે છે. તો પહેલાં આપણે રાઈને પીસવાની હોય છે, રાઈને એકદમ સાવ ક્રોસ કરી નાખવાની હોય છે, એ પણ વેલણથી જ કરવાની, નહીં દસ્તાથી મિક્સરથી નહીં કરવાની, વેલણથી જ ક્રોસ કરવાની. તો બહુ સરસ રાયતું બને અને સ્વાદ પણ બહુ જ સારો આવે છે રાયતાનો. તમે જોઈ શકો છો મારા મમ્મી રાઈ પીસવાનું શરૂ કરી દીધું છે, અને રાયતું મને તો બહુ જ ભાવે છે. તમને લોકોને કોને કોને ભાવે એ મને કમેન્ટ કરી દેજો. મારું તો ફેવરેટ રાયતું છે. રાયતું જ્યારે ખાવાનું હોય ત્યારે આગલા રાતે મને તો નિંદર પણ નથી આવતી, એટલું રાયતું મારું ફેવરેટ છે. મને બહુ જ અને બહુ જ ભાવે છે. તો મારા મમ્મી સવાર સવારમાં રાયતું બનાવવાનું મેં કહી દીધું, એટલે મારા મમ્મીએ શરૂઆત પણ કરી દીધી છે. તમે જોઈ શકો છો રાયને પીસવા લાગ્યા છે મારા મમ્મી, અને બસ હવે રાય પણ પીસાઈ ગઈ છે. અને એ પણ આપણે જે દહીં ઝવેરેલું હોય દહીંમાં નાખવાનું રાઈ પીસીને. રાઈ પીસ્યા બાદ તરત જ મારા મમ્મી લસણની કળી ફોલી રાખી હતી આગલા દિવસે, એટલે લસણની કળી પછી પીસવાની, એ પણ આ રીતના પીસવાની, બહુ ક્રશ નહીં કરી નાખવાની, થોડીક આમ આલા લીલી જ ક્રશ કરવાની. બહુ ક્રશ કરી નાખે તો સ્વાદ સારો આવતો નથી. આ રીતના મારા મમ્મી લસણની કળી પણ પીસવા લાગ્યા છે. તમે જોઈ શકો છો સ્વાદ પણ બહુ સરસ આવે છે. આ રીતના તમે લોકો રાયતું બનાવશો, તમે પણ એકવાર ટ્રાય કરજો સાતમમાં કે કઈ રીતના રાયતું બનાવું. અને આડા દિવસે કોઈ દિવસ રાયતું બનાવવું નહીં, પાપ લાગે. એટલે શીતળા સાતમ હોય ત્યારે જ રાયતું બનાવીને ખાવાનું, આ પ્રસાદી કહેવાય છે એક પ્રકારની. તો મારા મમ્મી લસણ પીસે છે, પહેલાં રાય પીસી નાખી, એ દહીંમાં નાખી દીધી, અને તે નાખ્યા બાદ પછી હવે મારા મમ્મી લસણ પીસે છે. લસણની કળિયું છે એ, તમે જોઈ શકો છો એકદમ સાવ, એટલે સાવ પીસી નાખ્યું છે આ લસણ પણ. અને આ લસણ પીસ્યા બાદ જેમ રાઈ નાખી દહીંમાં એમ જ તે આ કળી પણ નાખી દેવાની છે દહીંમાં, પીસેલી કળી, એટલે સ્વાદ બહુ જ જોરદાર આવે છે. તમે પૂરેપૂરું રેસીપી જોજો એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે કઈ રીતના રાયતું બનાવવું. અને પછી મસાલો બધો નાખવાનો છે. મસાલામાં તો હળદર નાખવાની છે, મીઠું નાખવાનું હોય છે. જો પહેલાં મારા મમ્મીએ મીઠું નાખ્યું, તમે જોઈ શકો છો, મીઠું નાખ્યા બાદ હળદી નાખી છે. સરસ રંગ પણ આવે છે રાયતાનો, એટલા માટે હળદર નાખવાની. અને પછી ધાણા જીરું નાખ્યું છે બે ચમચી, અને પછી મરચું નાખવાનું, એટલે કે જેટલું આપણે તીખું રાખવું હોય એટલું જ નાખવાનું. તમે જોઈ શકો છો, ને હવે અમારું રાયતું પણ કમ્પ્લીટ થવા આવ્યું છે. અને રાયતાની જે સેવ આવે એ સેવ પણ નાખવાની, એટલે સરસ સ્વાદ રાયતાનું આવે છે. અને જો તમે જોઈ શકો છો રાયતું કેટલું સરસ, વાવ, મને તો પાણી આવી ગયું. મને તો એટલું બહુ જ ભાવે ને એટલા માટે, એટલે મને બહુ એટલે બહુ જ ભાવે. તમે જોઈ શકો છો કેટલો સરસ રંગ આવી ગયો, અને બહુ જ સરસ મારા મમ્મીએ રાયતું બનાવી નાખ્યું છે. એક પ્રકારની શીતળામાની પ્રસાદી કહેવામાં આવે છે. અને રાયતામાં આપણે રાયતાની સેવ આવે એ પણ નાખવાની છે. અને ત્યાર પછી મારા મમ્મી હવે ચૂલો એટલે કે ગેસ પૂંજવા લાગ્યા છે. સાતમ હોય ત્યારે આપણે ગેસ પ્રગટાવવાનો ન હોય છે, ત્યારે આપણે 12 વાગ્યા આગલા દિવસે જ આપણે ગેસને આરામ કરી દેવાનું અને ગેસ ચાલુ કરવાનો નહીં. સાતમના દિવસે આપણે લોકોને ઠંડુ ખાવાનું હોય છે એટલા માટે. તો મારા મમ્મી હવે ગેસની પૂંજા કરે છે, તિલક કરશે, ચોખા કરશે, ને પછી પૂરડાથી વધામણા કરશે. આ રીતના ગેસની પૂંજા પણ કરવાની હોય છે. તે દિવસે ગેસ ચાલુ કરવાનો હોતો નથી, બીજા દિવસે જ ગેસ ચાલુ કરવાનો હોય. સાતમના દિવસે ગેસ પ્રગટાવવામાં આવતો નથી, એટલા માટે મારા મમ્મી તમે જોઈ શકો છો આ રીતના ગેસની પણ પૂંજા કરવામાં આવે છે. વર્ષમાં એકવાર તો પૂંજા કરવી જ જોઈએ ગેસ માતાની, એ પણ ભગવાન જ કહેવાય આપણને બનાવીને ખાવાનું આપે. અને રાયતું પણ કમ્પ્લીટ છે સેવ નાખીને, વાવ, બહુ જ સરસ રાયતું બની ગયું છે.
અને પછી મારા મમ્મી ઉંમરો પૂંજવા આવી ગયા છે. ઉંમરો પણ પૂંજવું, જોકે મારા મમ્મી રોજ ઉંમરો પણ પૂંજે છે અને સાતમા દિવસે પણ પૂંજી નાખ્યું છે. ઉંમરો પૂંજ્યા બાદ મારા મમ્મી તુલસીમાના ક્યારે આવી ગયા, ત્યાં તિલક કર્યું, પાણી પાયું, તુલસીમાને પણ વધામણા કર્યા, ચોખાથી ફૂલડાથી વધામણા કર્યા. અને પછી મારા મમ્મીને દશામાનું વ્રત હતું, એટલા માટે મારા મમ્મીને હવે કહેવાની હતી વાર્તા. વાર્તા કહેવાની હોય એટલે પહેલાં આપણે દીવો તો પ્રગટાવવો જ પડે, ડાયરેક્ટ તો થાય નહીં. તો મારા મમ્મી હવે દીવો પ્રગટાવવા લાગ્યા છે, ઘી નાખીને દશામાનો દીવો પ્રગટાવશે અને પછી મારા મમ્મી વાર્તા કહેવાનું શરૂઆત કરશે. અને સાતમના દિવસે જ મારા મમ્મીને દશામાનું વ્રત હતું, સાથે સાથે દશામાની પણ મારા મમ્મી પૂજા કરવા લાગ્યા છે. આ રીતના મારા મમ્મીએ દીવો પણ પ્રગટાવી નાખ્યો છે. પછી મારા મમ્મી વાર્તા કહેવાની શરૂઆત કરી દેશે, તમે લોકો વાર્તા પણ ધ્યાનથી સાંભળજો. આ જોઈને રાજા વિશાળમાં પડી ગયા અને પોતાની સગી માં જણી બહેન પોતાની પાણી દશામાં પ્રાપ્ત છે. આમ બંને હશે છે. આમ વિશાળને રાજાએ ગાગડી ભોરમાં દાટી દીધી અને પ્રાણીને લઈને આગળ ચાલવા નીકળ્યા. આગળ સાથે થતા એક નદી કિનારે તેમને ઝીબ્રાના વાડા હતા અને રાણીએ પેલા ઉભેલા એક ખેડૂતને ઝીબ્રું માંગવાની માટે વિનંતી કરી. ખેડૂતે દયા આવીને તેને પણ ઝીબ્રું તોડીને આપીને રાણીએ પોતાને સાધવાનું સંતા વિશે રાખ્યું અને એને કુવાઓ પાસે વિશ્વાસ લઈ ખાવાનું નક્કી કર્યું અને ત્યાંથી ચાલવા માંડ્યા ને. પરંતુ ત્યાં જ બાજુના ગામમાં સિપાહીઓએ રાજાનો કુદરત કુંવરને ઘુસાઈને મોસાળમાં નાસી ગયો હતો અને તેને શોધવા નીકળ્યા અને તે પહેલાં બાજુમાં સેઢા અને રાણીના સાધનામાં સંતાડીને સીધું જોયું તો સિપાહીઓએ રાણીને દિશામાં પ્રાપ્ત કુરુનું માથું હતું અને પાછી સિપાહીઓએ વૃક્ષ થઈ ગયા અને તેમને ખૂબ જ મારીને ગરડે બાંધીને પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ ગઈને વગર વિચારી તેમની જેલમાં પૂરી દીધા અને રાજા આમ રાજા રાજારાણી દિશામાંના કોપમાંથી દુકડા દહાડ પસાર કરતા હતા અને એમ બહાર ભૂમિમાં વીતી ગયા અને પાછળ ત્રણ મહિનો આવ્યો અને તેઓ એટલે રાણીએ દિશામાંનું વ્રત કરવાનું નક્કી કર્યું અને નિર્ણય કર્યો અને તેને બસ 10 દિવસ સુધી સુખી સુધી નકરોડા ઉપવાસ કર્યા અને શ્રદ્ધા સ્વરૂપે માન્યા સ્તુતિ કરીને રાણીએ ભક્તિ થઈ જોઈને દિશામાં તેમને પર પ્રસન્ન થઈ ગયા અને પેલા રાજાને સંપર્ક સપનામાં આવીને કહ્યું કે એ રાજન પેલો નિર્દોષ દંપતિને સવારમાં છોડી મૂકજો, તારો કુંવર સવારમાં પાછો આવી જશે. આવી જશે. સવારમાં જ રાજાએ તો ઉઠીને જોયું તો પેલો કુંવર એમ કેમ પાછો આવી ગયો હતો અને આથી રાજા રાણીએ જાતે જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન છે પરિણામે આપીને તેમના ગામમાં જવા માટે નિવેદન કર્યા અને રાજા રાણી બહેનને ગામને પાલડે આવ્યા ને ત્યાં રાજાએ પેલી ગાગરડી ખોલી તો જોઈ તો ખાડો ખોદીને આગળ ગાગરડી બહાર કાઢી જોઈએ તો સરસ મજાની સુખડી હતી અને સાથે સોનાની સાંકળી પણ હતી. બહેનને તો ખબર પડતા પોતાના ભાઈ ભાભીને લેવા માટે આવીને પહોંચ પોતાના ઘરે 2 દિવસનો મહેર મહેનો બનાવીને તેમને મહેમાન બનાવી રાખીને 3રા દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાવમાં પાસે આવી પહોંચ્યા અને ત્યારે દિશામાં વૃદ્ધાનું રૂપ ધારણ કરીને બંને કુંવરોને લઈને ઊભા હતા અને તેમણે રાજારાણીએ એમને બંને કુંવરોને સોંપી દીધા અને રાજારાણીએ પહેલાં પૂછ્યું કે તેમને કે તમે આ કુંવરોને ક્યાંથી મળ્યા અને તેમના જવાબમાં દશામાં પોતાના અસર રૂપમાં આવી ગયા પ્રગટ થઈ ગયા. રાજારાણી પહેલાં દશામાં કુંવરોના આશીર્વાદ આપ્યા અને હવે વાર્તા થઈ ગઈ છે અને હવે મારા મમ્મી દશામાને આરતી કરવા લાગ્યા છે. તમે જોઈ શકો છો મારા મમ્મી દશામાંની આરતી કરે છે.